નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, તમે હમણાં જે વેકેશનમાં પેપર લખેલા છે બરાબર, પછી તમને સરે એક શું આપ્યું છે ભાઈ? તો કે પ્રવૃત્તિ વાળું લખવાનું લેસન આપ્યું છે, તે છે આપણું ઘરે શીખીએ. એટલે કે તમારે ઘરે બેસીને આ પ્રવૃત્તિ લખવાની છે, પણ તમારે મૂંઝાવાનું નથી. શું કામ? તો કે અમારી જે ચેનલ છે એના દ્વારા બધી જ પ્રવૃત્તિ છે એ વિડીયોમાં સમજાવવામાં આવશે. તો તમારે શું કરવાનું છે, અમારી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાની છે અને બાજુમાં આપેલો બેલ આઇકોન ઉપર ક્લિક કરવાનું છે. એટલે જેટલી પ્રવૃત્તિ અપલોડ થશે એ બધી નોટિફિકેશન તમને મળશે. તો આપણે પ્રવૃત્તિની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જો પ્રવૃત્તિ ચાલુ કરીએ તો તેમાં આપણે ધોરણ 6 ઘરે શીખીએ છે એમાં આગળના બે વિડીયો તમે જોયા જ હશે. હવે આપણે વાત કરીએ ત્રીજા વિડીયોની, જે આપણો છે સામાજિક વિજ્ઞાન એ વિષયનો છે બરાબર. તો એની આપણે પ્રવૃત્તિ કરીએ, તો જો આપણે એની પ્રવૃત્તિ ચાલુ કરીએ તો એનો પ્રવૃત્તિ નંબર કેટલો છે? તો કે 5. તો ચાલો ચાલુ કરીએ આપણે બરાબર. તો તમારે શું કરવાનું છે ભાઈ, એમાં તમારે ખોરાક છે એની સારી રીતે માહિતી એની એકઠી કરવાની છે, અને નીચે જે નકશો આપેલો છે તેમાં તમારે વાનગીના નામ લખવાના છે કે ભાઈ આ છે એ કયા વિસ્તાર અથવા કયા પ્રદેશની છે. દાખલા તરીકે સમજો કે આપણે અહીંયા પાણીપુરી ફેમસ હોય તો આપણે જે શહેરનું નામ છે એમાં પાણીપુરી લખવાની હોય. એ જ રીતના જો અલગ અલગ અહીંયા આપણને આપેલી છે બરાબર. તો એમાં જે નામ આપેલા છે એ તો ઓલરેડી જો આ લખેલા છે ને આપણે ઢોસા પાઉંભાજી અપમ ને એ બધા જો આપણો જે નકશો છે ને એમાં મેં ઓલરેડી લખેલા જ છે કે નહીં જોઈ લ્યું સરખી રીતના તમે દેખાશે. તો આપણો નકશો છે ને એમાં ઓલરેડી લખેલા જ છે કે નહીં. તમારે જો નકશો હોય એમાંથી પણ લખવાની છૂટ છે, અને છતાંય જો તમને નકશામાં ન દેખાતું હોય તો હું તમને એક કામ કરું, અરખી રીતના તમને લખીને આપું. જો તમને લખીને આપું છું પાછળની બાજુ જો છે કે નહીં પાછળના પેજમાં, કે તમે જોઈ જોઈને લખી નાખો ભાઈ. તો જો પહેલાં શું છે ભાઈ, આપણે પ્રખ્યાત વાનગીઓ છે અને તે કયા રાજ્યમાં છે તેની આપણે માહિતી લખીએ બરાબર. તો પહેલે તો ઢોસા મજા આવે ને ભાઈ તમને ખાવાની, ઇડલી જેવા હોય યાદ છે ને ભાઈ? તો એ ક્યાં મળે તમને? તો કે તમિલનાડુ છે, આંધ્રપ્રદેશ, કેરળ અને કર્ણાટક બરાબર. ત્યાં જઈ અને તમારે ઢોસા ખાવાના. હવે બીજું છે પાઉંભાજી. પાઉંભાજી મજા આવે ને ખાવાની ભાઈ, મોઢામાં પાણી આવી ગયા કે નહીં? હાલો, એ ક્યાં મળે? તો કે મહારાષ્ટ્રમાં મળે. અપમ એ ક્યાં મળશે ભાઈ? તો કે આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં. પછી રસમલાઈ તે પશ્ચિમ બંગાળમાં મળશે. પૂરણપોળી એ મહારાષ્ટ્રમાં મળશે. છોલે પૂરી નામ જ કહી દઈએ ભાઈ, આ તો બહુ અઘરું નામ છે એટલે પંજાબમાં જ હોય એ તો. પછી છે લીટી ચોખા એ બિહારમાં મળશે. નાન એ ક્યાં મળશે ભાઈ? તો કે એ પણ પંજાબમાં મળશે. સંદેશ એ ક્યાં મળશે ભાઈ? તો કે પશ્ચિમ બંગાળમાં મળશે. દાળ બાટી રાજસ્થાન. ઢોકરા આ તો મારે કહેવું જ નથી, તમને આવડે તો લખો, ન આવડે તો કાંઈ વાંધો નહીં, ક્યાં મળશે. પછી સત્તુ છે એ ક્યાં મળશે ભાઈ? બિહારમાં. અને પછી પોઈતા ભાત એ ક્યાં મળશે? એ તમિલનાડુમાં બરાબર ને. હવે જોજો ને, આ સાંભળીને કહેવા તમારા મોઢામાં પાણી આવી ગયા કે ન આવી ગયા? મારાય મોઢામાં પાણી આવી ગયા બરાબર. જેવું આ પૂરું થાય ને એટલે હું ડાયરેક્ટ એને આ ખાવા માંડવાનો છું આ બધા બરાબર. આપણી પ્રવૃત્તિ 5 પૂરી થઈ ગઈ. હાલો હવે છઠ્ઠી પ્રવૃત્તિ જોઈ લે. સાહેબને કે સાહેબ તમે લખવા તો આપો પણ આવું લખવા ન આપો કે જેથી અમને મોઢામાં પાણી આવી જાય બરાબર. હાલો હવે જો પ્રવૃત્તિ 6 છે કેવી છે ખબર છે? આપણે ઢોકળાનો ઇતિહાસ જોવાનો છે. તમને તો ખબર જ હશે આપણે ગુજરાતીઓને શું ખબર ન હોય ભાઈ, ખાવા પીવાનું જ બધી ખબર હોય. એટલે ઢોકળાનું આપણે જોઈએ બરાબર. તો હાલો ભાઈ, ઢોકળાનો જે ઇતિહાસ છે બરાબર એમાં જુઓ ને તો શું છે ભાઈ? તો કે સૌથી પહેલાં મારા મમ્મીને પૂછ્યું કે ભાઈ તમે કેટલા વખતથી ઢોકળા બનાવો છો? તો મમ્મીએ એમ કીધું કે હું કે મારી મમ્મી પાસે શીખી ત્યારથી બનાવું છું એમ. તો કે આ તો મારે નાનીને પૂછવું પડે બરાબર, પણ નાની તો દુનિયામાં છે નહીં. તો મેં પાછું મમ્મીને જ પૂછ્યું, મમ્મી સૌ પહેલાં ઢોકળા કોને બનાવ્યા હશે? તો મારા મમ્મી થોડીક વાર તો મારી સામું જોયું કે ભાઈ તને એ કે આવું બધું શું થયું કે તને એ કે ઢોકળા બનાવવાની ઈચ્છા થઈ કે ના? પછી મેં શું કર્યું, પછી મેં મારા શિક્ષકને ફોન કર્યો. અરે એને ફોન કર્યો તો એને ખબર નહોતી, બોલો હવે હું કરું મારે? પછી મને બીજા દિવસે એક મેડમે કીધું કે ઢોકળા છે ને ઢોકળા ઈસવીસન 1066 એટલે કે લગભગ 1000 વર્ષ પહેલાં જૂના છે. ત્યારે જે જૈન લોકો છે ને તે ઢોકળા બનાવતા હતા બરાબર. તો ઢોકળા છે એ શબ્દ ક્યારે વપરાણો? તો કે ઈસવીસન 1520માં ઢોકળા શબ્દ વપરાણો. તો મેડમને પૂછ્યું મેં, આ તમને કેમ ખબર પડી? બાકી બધીને તો ખબર જ નથી, તમે ત્યાં જોવા ગયા હતા? તો કે ના,
મને એ કે એક ઇંગ્લેન્ડમાં એક યુનિવર્સિટી છે ઓક્સફોર્ડ નામની, તેમાં એક પ્રેસમાં છપાયેલું એક પુસ્તક છે ઇન્ડિયન ફૂડ, બરાબર. ઇન્ડિયન ફૂડ એટલે કે ભારતીય ખોરાક, કે જે કેટી આચાર્ય છે એને લખેલું છે, એ નામના નિષ્ણાંત છે તેને લખેલું છે, તેમાં મેં એ કે વાંચ્યું હતું, બરાબર. તો પછી એને એમ કીધું કે એક કામ કરો, આપણે ઇન્ટરનેટ ઉપર શોધીએ તો, અને ઇન્ટરનેટ ઉપર શોધ્યું અને પછી વાંચ્યું, પછી આપણે ખબર પડી કે આ રીતના છે, એ ઢોકરા છે એ ત્યારે વપરાતા, બરાબર. હાલો હવે હવે આપણે શેની વાત કરવાની છે ભાઈ? જેવી રીતના ઢોકરાની વાત કરી, હવે એવી રીતના કે તમારે એ કે ઘરમાં વપરાતી એક તો તાવડી, બરાબર, જે આપણે રોટલી અને રોટલા કરવા માટે તાવડી વપરાય છે એ, અને ધોતી, અથવા બીજું કાંઈ જે પણ તમને હોય ને તમારે લખવાનું છે, બરાબર. તો ભાઈ મને એને ધોતી વિશે ખબર છે, તો આપણે ધોતી વિશે લખીએ ભાઈ, કે ભાઈ તમે પસંદ કરેલી વસ્તુનું નામ તો કે ધોતી, બરાબર. હાલો હવે એનો ઇતિહાસ એ આપણે લખવાનો છે, હાલો, બરાબર. ધીમે ધીમે છે સમજતા જાજો અને લખતા જાજો, એટલે ભાઈ સાહેબ કી પૂછે તો તમારે કહેવાય થાય કે સાહેબ જો મેં એમને ઠપ કર્યું નથી, મેં કોપી નથી મારી, મેં શું કર્યું છે ભાઈ? તો કે મેં સમજી સમજીને લખ્યું છે. તો હાલો ધોતી વિશે વાત કરીએ. તો મેં જ્યારે મારા દાદાને ધોતી પહેરતા જોયા, ત્યારે મને મન થયું કે આ ધોતીનો શું ઇતિહાસ હશે. મેં મારા દાદાને પૂછ્યું કે દાદા આ ધોતી ક્યાંથી અને સૌપ્રથમ કોને પહેરી હશે? તો દાદા કહે કે મેં મારા પિતાજી પહેરતા એટલે અમે પણ પહેરતા થયા, એટલે દાદાને ખબર નહોતી. પણ મને આના ઇતિહાસની બહુ ખબર નથી, પણ તું હા અત્યારના તમારા નવા જમાના પ્રમાણે ઇન્ટરનેટ પરથી જોઈ લેને. તો મેં નેટ પર જમાના પ્રમાણે ઇન્ટરનેટ ચાલુ કર્યું અને મને પછી ધોતીની અજબ અને ગજબ માહિતી મળી. કઈ કઈ માહિતી મળી ખબર છે? એ હાલો હું તમને કહું, બરાબર. તમારે શું કરવાનું છે? તમારે તમારા પપ્પાને પૂછવાનું છે કે પપ્પા તમને ધોતી વિશે ખબર છે? જો પપ્પા ના પાડે તો તમારે કહેવાનું, અરે પપ્પા લાવો હું તમને કહું, બરાબર. પણ પહેલાં વાંચી લેજો, લખી લેજો, પછી કહેજો ને. હાલો, ધોતીની ચોક્કસ તારીખ કે વર્ષ ખબર નથી, પણ 5મી સદીથી લોકો ધોતી પહેરતા, બરાબર, એમ માહિતી મળે છે. ભારતમાં જે આર્ય લોકો કે જે હિન્દુ કહેવાય તે પોતાની કમર ઉપર ધોતી લપેટતા હતા, બરાબર. અને ધોતી બીજા ઘણા નામે પણ ઓળખાય છે. આજે દક્ષિણ ભારતના જે ઘણા બધા રાજ્યો છે, જે આપણે સાઉથના પિક્ચર ન જોતા હોય એને દક્ષિણ ભારત કહેવાય, એમાં જોજો પિક્ચરમાં ધોતી પહેરેલી હશે, એ ઘણા બધા રાજ્યોમાં ધોતી ધોતી લોકો એટલે કે પુરુષો કાયમી પહેરવેશમાં હોય છે, બરાબર. પિક્ચરમાં પહેરતા હોય છે, રૂટીનમાં તો હોય જ છે હો ભાઈ. આજે દેશ વિદેશમાં પણ ધોતી ખૂબ જ શોખથી લોકો લગ્ન પ્રસંગમાં પણ પહેરે છે. પંજાબના લોકો પણ ધોતી આજે પહેરે છે. ધોતીની આજે વિવિધ ડિઝાઇન બજારમાં મળી રહે છે. આમ ધોતીનો ઇતિહાસ ઘણો જૂનો છે અને હાલમાં પણ લોકો પ્રેમથી પહેરે છે. બ્રાહ્મણ લોકો છે, પોતાના રોજિંદા જીવન છે તો તેમાં પણ એ ધોતી પહેરે છે, બરાબર. મજા આવી ગઈ ને ધોતી વિશે સાંભળવાની હે ભાઈ, બરાબર. તો હાલો હવે આપણે આ પ્રવૃત્તિ પૂરી કરીએ અને આપણે આગળની પ્રવૃત્તિમાં જઈએ. એવું હોય તો તમે વિડીયો છે એને પોઝ કરી અને પાણી પી લેજો હો ભાઈ. ધોતી વિશે સાંભળ્યું ને એટલે પાણી પી અને પછી પાછું લખવાનું ચાલુ કરજો, બરાબર. તો હાલો હવે આપણે વાત કરીએ પ્રવૃત્તિ નંબર 7ની. તેમાં આપણને શું આપેલું છે ભાઈ? કે તમારે તમારા કુટુંબનો ઇતિહાસ અને વંશાવળી તૈયાર કરી શકશો, બરાબર. વંશાવળી એટલે શું? કે જે આપણે પેઢી કહીએ ને, એ પિતાજી, એના પિતાજી, એના પિતાજી, જ્યાં સુધી તમે જાણતા હો ત્યાં સુધી તમારે લખવાનું છે, બરાબર. અને તમારે કેની ભાઈ મદદ લેવાની છે? તો કે તમારા કાકા, દાદા, પિતાજી આ બધેની મદદ લઈને તમારે લખવાનું છે, બરાબર. દાખલા તરીકે જો મેં અહીંયા મારું નામ લખ્યું છે, શું છે ભાઈ? તો કે મારું નામ પાર્થ, પછી મારો જન્મ છે એ 2005ની સાલમાં થયો છે. મારા પિતાજીનું નામ શું છે? તો કે જયંતભાઈ છે, તેનો જન્મ 1975માં છે. મારા દાદા શાંતિલાલભાઈ છે, એનો જન્મ 1948માં છે. મારા પિતાજીના દાદા ત્રિકમજીભાઈ છે, એનો જન્મ 1922માં છે. મારા દાદાના દાદા ગૌતમભાઈ છે, એનો જન્મ 1899માં છે. એમના પિતાજીનું નામ ગૌરીશંકરભાઈ છે, તેમનો જન્મ 1869માં છે. પછી એમના પિતાજીનું નામ રામશંકરભાઈ છે, તો એનો જન્મ 1840માં છે. બસ આટલી મને ખબર છે, એનાથી આગળ ખબર નથી. તો તમારે શું કરવાનું છે ભાઈ? તમારે તમારી વંશાવળી લખવાનું છે. સમજો કે ભાઈ તમારું નામ પાર્થ હોય તો લખવાનું ભાઈ પાર્થ. પછી તમારા પપ્પાનું નામ શું હોય? જયસુખભાઈ, તો લખવાનું પાર્થ જયસુખભાઈ,
પછી દાદાનું નામ ત્રિકમજીભાઈ, તો લખવાનું ભાઈ પાર્થ જયસુખભાઈ ત્રિકમજીભાઈ, એ રીતના એનો જન્મ તારીખ અને લખતું જવાનું થશે. બરાબર, હાલો આ થઈ ગયું આપણું ભાઈ એક પૂરું. હવે આપણે આગળ વધીએ. હાલો હવે તમારે શું કરવાનું છે ભાઈ, એ રીતના બનાવીને તમારે તમારી સમયરેખા બનાવવાની છે. રેડી? હાલો હવે આપણે આગળ વધીએ કે દરેક સાલમાં કંઈક ને કંઈક કંઈક શોધ થતી હોય. બરાબર, એ જે શોધ થતી હોય ને એ આપણને અહીંયા આપેલી છે, કઈ સાલમાં કઈ શોધ થઈ તે. બરાબર, અને એને તમારે કક્કાવારી પ્રમાણ છે એ પ્રમાણે નહીં પણ સાલવાર પ્રમાણ છે એ પ્રમાણે તમારે ગોઠવવાની છે. બરાબર, તો જો કમ્પ્યુટરની શોધ થઈ છે, વીજળી બલ્બની શોધ થઈ છે, તો બધીમાં સાલવારી છે ને એ આડાઅવળી આપેલી છે. તો આપણે જોઈએ કે ભાઈ કઈ રીતના તમારે લખવાનું છે. બરાબર, તો ચાલો જોઈએ. તો પહેલે તો જો તમને અહીંયા વંશાવળી છે એ આપેલું છે, તો ભાઈ વંશાવળીનું આપણે હમણાં વાત કરી ને કે તમારે તમારું નામ નહીં લખવાનું છે, એ લખાઈ ગયું. હાલો હવે આપણે છે એ સાલવારી છે એ પ્રમાણે જોઈએ ભાઈ. હાલો કઈ શોધ થઈ, તો કે ભાઈ પહેલી શોધ આવશે ભાઈ 1776માં. કોને શોધ કરી ભાઈ? તો કે વરાળ યંત્રની શોધ જેમ્સ વોટે કરેલી છે. પછી બીજે નંબરે આવશે ટેલિગ્રામ અથવા તારની શોધ, તે 1853માં થયેલી છે. રેલવેની શરૂઆત એ પણ 1853માં છે. પછી જો ચોથો નંબર છે ને બાજુમાં લખ્યો છે પેટ્રોલની શોધ, પેટ્રોલ આપણે ગાડીમાં નાખીએ ને તેની શોધ 1859માં થયેલી છે. બરાબર, પછી પાંચમાની વાત કરીએ વીજળીનો બલ્બની શોધ, યાદ છે ને ભાઈ વીજળીનો બલ્બ કોને શોધ્યો? થોમસ આલ્વા એડિસને. તમને આવડતું હોય તો તમે કોમેન્ટ કરજો કે સર મને આવડે છે, થોમસ આલ્વા એડિસને વીજળીના બલ્બની શોધ કરી છે. બરાબર, તે ક્યારે શોધ કરી? 1898માં. પછી ઇલેક્ટ્રોનની શોધ એ પણ 1898માં થઈ. ભાઈ સાતમી છે વિમાનની શોધ, વિમાનમાં યાદ છે ને તમે ઉડતા ઉડતા જાઓ છો એ વિમાનની શોધ છે એ ક્યારે થઈ છે ભાઈ? 1905માં. પછી ટીવીની શોધ જોજો ને તમે ભાઈ, ટીવી અત્યારે ફ્રીમાં, તો કે હા, તો કે એની શોધ 1924માં થઈ છે. ભાઈ કમ્પ્યુટરની શોધ, અત્યારે બધાના ઘરે કમ્પ્યુટર હોય હોય કે ન હોય ભાઈ, એની શોધ 1938માં થઈ છે. અને છેલ્લે તમે જેમાંથી પેપર લખો છો એ શું છે? તો કે મોબાઈલ, મોબાઈલની શોધ ક્યારે થઈ હતી ભાઈ? તો કે 1973માં થઈ હતી. રેડી? બરાબર, લખાઈ ગયું, સરખી રીતના લખજો નહીં તો સાહેબ મારશે ભાઈ આ ક્યાંથી તું લખીને આવ્યો છો. બરાબર, હાલો હવે જો હવે છે ને આપણે પ્રવૃત્તિમાં આગળ વધીએ તો એમાં અમુક સવાલો આપ્યા છે તેના તમારે જવાબો કહેવાના છે. બરાબર, તો હાલો પહેલો સવાલ છે ભાઈ, તમારા દાદાએ મોબાઈલ ફોન જોયો હશે? અરે ભાઈ મોબાઈલ શોધ હમણાં થઈ તો ક્યાંથી જોયો? તો ના. બીજો, ભગતસિંહે કોમ્પ્યુટર દ્વારા ઈમેલ કર્યો, આ વાક્ય સાચું છે? અરે ભાઈ ના, ખોટું જ હોય ને, કારણ કે ભગતસિંહ તો આપણે આઝાદી પહેલાં થઈ ગયા અને મોબાઈલની શોધ અને કોમ્પ્યુટરની તો હમણાં થઈ છે ભાઈ. બરાબર, ત્રીજો, વાસ્કો દ ગામા ભારત જળમાર્ગે આવ્યો એ વખતે તમને વાહન કેવી રીતે ચાલતા હશે? તો એ વાહન કઈ રીતના ચાલતા હોય ભાઈ? તો કે વાહન ને સઢવાળા વાહન હોય. કેવા હોય ભાઈ? સઢવાળા વાહન હોય, તેનાથી ચાલતા હોય. ચોથું, અકબર રાજા મોબાઈલ વાપરતા હશે કેમ? અરે ભાઈ મોબાઈલ છે હમણાં શોધાડું, કેટલી વાર કહેવું તોય તમે એવા સવાલ પૂછો છો ભાઈ? અકબર રાજા મોબાઈલ નહીં વાપરતા હોય ત્યારે તેની શોધ નહોતી થઈ, આટલી નથી ખબર બોલોજીને, તમને તો ખબર છે ને. હાલો તો તમે આગળ લખો. પાંચમો પ્રશ્ન, ગાંધીજી જ્યારે છઠ્ઠા ધોરણમાં ભણતા હશે ત્યારે તેઓ રાત્રે કેવી રીતે વાંચતા હશે? ભાઈ જો બલ્બની શોધ છે એ તો બહુ મોડી થઈ છે, તો અને આપણે અહીંયા ફોઈચી નહોતી, તો કેનાથી વાંચતા હોય ભાઈ? તો કે દીવો અને મીણબત્તી લઈને વાંચતા હતા. છઠ્ઠું જોઈએ આપણે, વિમાન અને મોબાઈલમાંથી પહેલાં શોધ કેની થઈ ભાઈ? તો કે આપણે જો હમણાં ઉપર આપણે ગોઠવેલું છે, ગોઠવેલું છે કે નહીં, તો એના ઉપરથી આપણે ખબર પડે ભાઈ કે વિમાનની શોધ છે એ પહેલાં થઈ છે. સાતમું જુઓ, આ યાદીમાં સૌથી પહેલાં કેની શોધ થઈ? પેલું નામ કેનું હતું? વરાળ યંત્રનું, એટલે વરાળ યંત્રની શોધ પહેલાં થઈ. પછી આ યાદીમાં છેલ્લી શોધ કેની થઈ? જેમાંથી આપણે લખીએ છીએ કોણ? તો કે મોબાઈલ, એની શોધ છેલ્લે થઈ. નવમું, શું કોઈ શોધ કે કાર્ય એક જ સાલમાં થયું છે? તો ભાઈ જોવોજીને સરખીના નિરખીને તમે, તો તમને ખબર પડશે ભાઈ કે ટેલિગ્રામ અને રેલવે આ બંનેની શોધ એક જ સાલમાં થઈ છે. કઈ સાલ? તો કે 1853માં. પછી દસમો, જ્યારે વીજળી નહીં હોય ત્યારે લોકો ફિલ્મ કેવી રીતે જોતા હશે? ભાઈ વીજળી ન હોય તો કઈ રીતના જોવે? તો કે જે કેમેરા હોય ને એના બોક્સમાંથી. શેમાંથી? કેમેરાના બોક્સમાંથી. બરાબર, તમે જોયું ને ભાઈ કેવડી બધી આ માહિતી છે.
બરાબર, અને આ બધી માહિતીથી તમે કેટલું બધું જાણી શકો છો. તો હવે તમારે શું કરવાનું છે ભાઈ, હવે તમારે છે ને એ સમયરેખા બનાવવાની છે, બરાબર. અને તેમાં તમારે સાલને ક્રમવાઇઝ ગોઠવવાની હતી, અને તેમાં તમે શું શું ધ્યાન રાખેલું તે તમારે લખવાનું છે, બરાબર. આપણે હમણાં લખેલું છે ને ભાઈ કે સાલને સાલમાં ગોઠવવાનું, બરાબર, લાઈનમાં એ પ્રમાણે તમારે શું ધ્યાન રાખવાનું તે આપણે લખીએ ભાઈ. કે મેં સૌ પ્રથમ શું કર્યું કે કઈ શોધ કઈ સાલમાં થઈ તેની યાદી તૈયાર કરી, તે પછી તેનો જે ક્રમવાર નંબર આવે એ રીતના મેં વ્યવસ્થિત લખી લીધેલી છે, જેથી આપણને ખબર પડે કે ભાઈ સૌ પ્રથમ કઈ શોધ છે એ ક્યારે થઈ અને છેલ્લી શોધ તે ક્યારે થઈ. એટલે એ રીતના તમારે સમયરેખા બનાવતી જવાની છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો છે એ આપણો અહીંયા પૂરો થાય છે, પણ ખાસ તમારે આના પછીનો વિડીયો છે એ જોવો હોય તો તમારે શું કરવાનું, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની, એટલે જેથી તમને બીજો અપલોડ વિડીયો થાય એટલે ડાયરેક્ટ તમને નોટિફિકેશન આવે અને ફટાક કરતો તમારે લખી નાખવાનું થાય. તો વિદ્યાર્થી મિત્રો આવજો, જય હિન્દ, જય ભારત.